नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 गुजराती विषय में आज आप भणीशू 24मो पाठ प्रेरक प्रसंगों। प्रेरक प्रसंगों एटले जेमांथी आपने कंक प्रेरणा मळे, वाच्या पछी आपणो उत्साह वधे, आपने कंक नवू काम करवानी इच्छा थाय एवा प्रसंगों एटले प्रेरक प्रसंगों। अहीं 4 प्रेरक प्रसंगों रजू थया छे जे आपणे जोईए। ते पहेला प्रथम आपणे एक बीजा प्रेरक प्रसंगनी वात करिए तो एक महान वैज्ञानिकनी श्रद्धाने कारणे दुनिया बदली नाखी, अंधारू थाय के तरत आपणे बल्ब चालू करी दईए छे अने चारे तरफ अजवाळू थई जाय छे। परंतु शू आपणे क्यारे एवुं विचार्युं छे के बल्ब केवी रीते बन्यो हशे? कदाच आपणी पासे एवुं विचारवानो समय पण नथी। तो वीजळीनो बल्ब बनावा माटे थोमस आल्वा एडिशनने 1000 વાર નિષ્ફળ જાય છે, તેમ છતાં નિરાશ થતા નથી, પરંતુ શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી માનવજાત માટે એક મિશાલનું કામ કરે છે અને બલ્બની શોધ માટે તે સફળ થાય છે। તો આપણે પહેલો પ્રસંગ જોઈએ। પ્રથમ પ્રસંગમાં શ્રદ્ધાની વાત કરવામાં આવી છે। એક ગામમાં લાગ લગાટ 3 વર્ષ વરસાદ ન પડ્યો, તો અહીં વરસાદ ન પડ્યો એટલે દુકાળની પરિસ્થિતિ આવે, બરાબર ને? તો માનવીની ભવાઈ એ પન્નાલાલ પટેલની નવલકથા છે જેમાં દુકાળની પરિસ્થિતિનું વર્ણન છે। ગુજરાતી ફિલ્મ પણ બનેલી છે, તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમે માનવીની ભવાઈ એ ફિલ્મ અવશ્ય જોજો, જેથી તમને દુષ્કાળની પરિસ્થિતિનું આલેખન જે છે તે જાણવા મળશે। તો એક ગામમાં લાગ લગાટ 3 વર્ષ વરસાદ ન પડ્યો, લોકો ત્રાસી ગયા। તેમણે ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું। ધર્મગુરુએ સલાહ આપી, ચાલો આપણે સૌ પ્રાર્થના કરીએ। આખું ગામ પ્રાર્થના કરવા માટે મેદાનમાં ભેગું થાય છે। નાના મોટા સ્ત્રી પુરુષ સહુ આવ્યા। એક નાની બાળકી પણ આવી, તે છત્રી લઈને આવી હતી એટલે કોઈએ તેની મસ્કરી કરી, વરસાદનું ઠેકાણું નથી અને જુઓ આ છોકરી છત્રી લાવી છે। ધર્મગુરુએ પૂછ્યું કે બેટા છત્રી કેમ લાવી છે? એટલે સાવ સરળતાથી પેલી બાળા બોલી, તમે જ શીખવો છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે, અને આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવ્યા છીએ એટલે વરસાદ તો આવશે જ ને, તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું। પ્રાર્થના તો આપણે સૌ કરીએ છીએ, પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા? તો કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે શ્રદ્ધા ખૂબ મહત્ત્વની છે, પોતાના પર આત્મવિશ્વાસ હોવો જરૂરી છે। નાની અમથી મુશ્કેલીમાં પણ ઈશ્વર તરફની શ્રદ્ધા ડગી જવાના પ્રસંગો અવારનવાર સાંભળવા મળે છે। પ્રબળ અને અતૂટ શ્રદ્ધા ધરાવનાર આ નાની બાળાનો પ્રસંગ, શ્રદ્ધા કોને કહેવાય તે સમજાવતું આ પ્રસંગ શ્રેષ્ઠ ઉદાહરણ છે। શ્રદ્ધા પોતે જ મોટું બળ છે। કોઈ પણ મુશ્કેલી આવે તો આપણે આપણી શ્રદ્ધા ડગાવવાની નથી, આપણે આપણી શ્રદ્ધાને જાળવી રાખવાની છે। બીજા પ્રસંગમાં કર્મનું મહત્વ રજૂ થયું છે। વ્યક્તિ જન્મથી નહીં પણ કર્મથી મહાન બને છે। નાનક સાહેબનો એક કિસ્સો છે। તેમના પછી ગુરુ સ્થાને કોને મૂકવા તે વિચાર ચાલતો હતો। નાનક સાહેબ એક દિવસ પોતાના દીકરાને કહ્યું, બેટા કોળ બહુ ગંદી છે, જરા વાસીધું કરી આપતો। ગુરુનો દીકરો સૂર્ય તપતો નથી પણ નીચે પડેલા પથરા તો તપી જાય છે। દીકરો તો છાણ વાસીધું કરવા ન ગયો। નાનક સાહેબે પોતાના એક શિષ્ય અંગદ તરફ નજર કરી, તો અહીં આ ગુરુ શિષ્ય અંગત તરફ ફક્ત નજર જ કરે છે અને અંગત એ ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, ગુરુની આજ્ઞા સમજી જાય છે અને તેણે તરત જ માથે સુડલા ઉપાડી, સુડલા એટલે કે ટોપલો ઉપાડી કોળ સાફ કરી નાખી, છેલ્લો સુડલો એટલે કે છેલ્લો ટોપલો લઈને જતો હતો। ત્યાં નાનક સાહેબે પાસે જઈ પોતાના ઉપરણા એટલે કે વસ્ત્રવતી તેના મો પરના છાણના રેગાડા લૂછી નાખ્યા અને પોતાની પાઘડી પહેરાવી દીધી। પાઘડી પહેરાવવી એટલે કે પદવી આપવી,
तो आ गुरु नानक पोतानी पदवी आ शिष्य अंगत ने आपे छे त्यारे अने कहे छे के तू आज थी मारो वारस। तो दीकराए वांधो उठाव्यो त्यारे कहे आटली कोड़नो मेल तारथी न उठावायो तो मारा आटला बधा शिष्यनो मेल तू केवी रीते उठावीश। तो अहीं शिष्यनो मेल एटले के शिष्यना दोषो, तो भय, राग द्वेष, क्रोध, आळस, तेजना, निराशा, ईर्ष्या, पूर्वग्रह, स्वार्थ वृत्ति, ईर्ष्या, चिंता, जे दोषो छे ए दोष एक गुरुए पोताना शिष्यना दोषो दूर करता होय छे। तो अहीं आ गुरुनो शिष्य अंगत फक्त इशारामां समझी जाय छे अने तरत ज गुरुनो आज्ञानुं पालन करे छे। तो विद्यार्थी मित्रों, गुरुनी आज्ञा एटले ईश्वरनो बोल, तेवो विश्वास राखनार शिष्य अने ए विश्वासनो साचो ठेरवता गुरुनो आ किस्सो गुरु अने शिष्यना लक्षणोने चरितार्थ करे छे। भेदभाव विना योग्यताना आधारे पदवी आपवानी गुरुनी विवेक बुद्धि अहीं आपणने जोवा मळे छे। तो एक गुरु अने शिष्य वच्चेनो संबंध केवो होय छे, तेमज एक गुरुनी आज्ञानो एक एक शब्दनु पालन केवी रीते शिष्य करे छे तेनु पण अहीं आपणने जाणवा मळे छे। त्रीजा प्रसंगमां देश सेवानी भावना रजू थई छे। रघुनाथ पुरुषोत्तम परांजपे કેમ્બ્રિજ વિદ્યાપીઠમાં ગણિતમાં પ્રથમ આવ્યા। પ્રતિભા ખૂબ જબરી એટલે કે ખૂબ પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતું। ચારે બાજુથી ભારે પગારે એટલે કે ઊંચા પગારે તેમને રોકવા માટેની માંગ આવે છે, પરંતુ પરાંજપેજી એનાથી આકર્ષાયા વિના ભારત સેવક ગોખલેજીના ચરણે બેસી ગયા। 75 રૂપિયાના સામાન્ય વેતનથી ફર્ગ્યુસન કોલેજના આચાર્ય બન્યા। તેમણે કહ્યું દેશ સેવા એ પ્રથમ ધર્મ છે, એમાં જેની પાસે ધન હોય તે ધન આપે, મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ। ઉમાશંકર જોશીનું એક કાવ્ય છે કે દેશ તો આઝાદ થતા થઈ ગયો તેં શું કર્યું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા દેશના વિકાસ માટે આપણે એમાં મહત્ત્વનો ફાળો આપવો જોઈએ। જો આપણે અત્યારના સમયની વાત કરીએ તો દેશ સેવા આપણે સ્વચ્છતા રાખીને, વૃક્ષારોપણ કરીને, પરોપકાર કરીને પણ કરી શકીએ છીએ। તો દેશ સેવા એ પ્રથમ ધર્મ છે, દેશની ભાવના આપણામાં પ્રબળ હોવી જોઈએ। તેમજ આપણે જોઈએ તો ટીળક છે, ગોખલે છે, પરાંજપે છે, સરદાર છે, ગાંધીજી છે, જેવા દેશ સેવા કરીને દેશને આઝાદી અપાવી છે। તો આપણે પણ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોવી જોઈએ। તો આપણે દેશ માટે આપણે કોઈ પણ કાર્ય કરવું જોઈએ, દેશ માટે આપણે કાર્ય કરવા જોઈએ। ચોથા પ્રસંગમાં સ્ત્રી સન્માનની વાત કરવામાં આવેલી છે। એક સવારે ન્યુયોર્કની ભોય ગાડીમાં હું જતો હતો ત્યાં એક આંધળો જુવાનને તેને દોરનાર કૂતરા સાથે મેં જોયો। ડબ્બામાં હું તેની પાસે જ ઊભો હતો, નજીકમાં બેસવાની એક જગ્યા ખાલી પડી કે તરત જ મેં જુવાનને કહ્યું ચાલો હું ત્યાં તમને દોરી જાઉં। તેણે મારો ખૂબ આભાર માન્યો અને મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો આજુબાજુમાં કોઈ બહેન ઊભેલી તો નથી ને। એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પણ પોતે ખાલી થયેલી સીટ પર બેસતા પહેલાં વિનમ્ર ભાવે આજુબાજુમાં કોઈ બહેનો ઊભી હોય તો પોતે સીટ પર બેસવાને બદલે ઊભેલી બહેન બેસે તેવી ઈચ્છા વ્યક્ત કરી સ્ત્રી દાક્ષિણ્ય દર્શાવે છે, એટલે કે સ્ત્રીનું સન્માન જાળવે છે। તો વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીઓનું માન સન્માન જાળવવું જોઈએ। તો સ્ત્રીનું માન સન્માન જાળવી સ્ત્રી દાક્ષિણ્ય રાખવું જોઈએ। તો અહીં આપણે 4 પ્રેરક પ્રસંગો જોયા છે, તે તમારે એકવાર વાંચી લેવાના છે। તેમજ આપણે પણ આપણા જીવનમાં કોઈક પ્રેરણા લઈને આપણે આપણો વિકાસ કરવાનો છે અને દેશના વિકાસમાં પણ આપણે મદદરૂપ બનવાનું છે। તો તમારે પ્રશ્નના જવાબ લખવાના છે। થેન્ક યુ વેરી મચ।